નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ધીમી ધારે વરસાદ તો થઈ ગઈ ચૂકી છે વડોદરામાં, પરંતુ આ ધીમી ધારે પડેલો આ વરસાદ આપ જોઈ શકો છો. માંડવી વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આ વર્ષોની સમસ્યા છે. વડોદરા મહાનગરપાલિકા આ સમસ્યાથી દૂર ક્યારે નહીં જાય તેવું લાગી રહ્યું છે. માત્ર ધીમી ધારે આ વરસાદ પોતાની ગતિ વધારતો પણ નથી, તેમ છતાં પણ આ પાણી ભરાવાની સમસ્યા યથાવત વડોદરા શહેરમાં જોવા મળી રહી છે. પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોવાનું દેખાઈ રહ્યું છે. કારણ કે જે પ્રકારે આ માંડવી વિસ્તારની વર્ષોથી સમસ્યા છે કે થોડો પણ વરસાદ પડે તો પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા આ વખતે આગોતરું આયોજન કર્યું હતું કે પ્રી મોન્સૂનની કામગીરી 80-90% કરવામાં આવી છે. તેમ છતાં પણ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ન્યાય મંદિર દરવાજાની બહાર ક્રોસ કરો ત્યાં જ આ પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે. એટલે આ પ્રકારે વડોદરા મહાનગરપાલિકા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પ્રકારની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. દર વખતે આશા આપવામાં આવે છે કે આ વખતે વડોદરામાં શહેરમાં વરસાદી પાણી નહીં ભરાય, પરંતુ તેમ છતાં પણ આ નજારો આપ જોઈ શકો છો. હજુ તો ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે, તેની સામે આ માંડવી વિસ્તાર જે ગીચ વિસ્તાર કહેવાય છે તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. ઘૂંટણસમાં પાણી ભરાયા છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે હજુ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે અતિ ભારે વરસાદની આગાહી કરવાની, તેમાં વડોદરામાં પણ યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલ માટે તો. પરંતુ ચોક્કસથી જે પ્રકારે આ વરસાદની શરૂઆત થઈ છે ત્યારે અનેક લોકો તેનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો આપ જોઈ શકો છો આ ચેરમેન જે પ્રકારે આ તમામ જે ગાડીઓ છે અહીંથી પસાર થઈ રહી છે અને ધીમી ધારે વરસાદની શરૂઆતની સાથે જ આ માંડવી વિસ્તાર જે દર વર્ષે અહીંયા પાણી ભરાવાની શરૂઆત થતી હોય છે, અહીંયા પાણી ભરાય છે અને વેપારીઓને તેનો હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ વડોદરા મહાનગરની છે. સ્માર્ટ સિટીની કહેવાવાળી આ વડોદરા મહાનગરપાલિકા અધિકારીઓના પાપે પરિસ્થિતિનો સામનો આ વેપારીઓ એના રહેવાસીઓ નગરજનો આ કરી રહ્યા છે. કારણ કે આ પ્રકારે આપ જોઈ શકો છો માત્ર ધીમી ધારે આ વરસાદ પડેલો છે અને તેમાં પણ આ પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. હજુ તો વરસાદે વડોદરાને બાકાત રાખ્યો છે, પરંતુ જો એકાદ ઇંચ પણ વરસાદ જો વડોદરામાં ખાબકી પડે તો વડોદરામાં પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે, ત્યારે આ ધીમી ધારે વરસેલા વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. વર્ષોથી આ માંડવી, દાંડિયા બજાર, રાવપુરા ચાર તમામ જે રસ્તાઓ છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હોય છે, ત્યારે વધુ આ ધીમી ધારે વરસાદની અંદર જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, ચોક્કસથી કહી શકાય કે આ વરસાદ હજુ તો ધીમી ધારે તેની શરૂઆત કરી છે, પરંતુ ચોક્કસથી આ પરિસ્થિતિનો સામનો આ માંડવી ન્યાય મંદિરના જે વેપારીઓ છે, દુકાનદારો છે તે કરી રહ્યા છે. ત્યારે હવે આ તમામ પરિસ્થિતિનો સામનો જ્યારે દુકાનદાર વેપારીઓ કરી રહ્યા છે ત્યારે તેઓને હવે પણ તેઓ આશા રાખી રહ્યા છે કે આ પરિસ્થિતિથી ક્યારે છુટકારો મળે. કારણ કે માત્ર એકાદ ઇંચ વરસાદ જો વડોદરામાં પડે તો પણ અહીંયા પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે, ત્યારે હવે આ વેપારીઓ પણ આશા રાખી રહ્યા છે કે આ પરિસ્થિતિમાંથી ક્યારે છુટકારો મળશે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.